ડીસા તાલુકાના ડાવસ ગામે જટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઉભા કરાતા ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો. ડીસા તાલુકાના ડાવસ ગામે જટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરતા ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો. એક ખેડૂતે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરાયો. છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકા ડાવસ ગામે જટકો કંપની અને ખેડૂત વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. જટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈપણ જાતની વળતર આપ્યા વિના વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ પણ ખેડૂતો આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા, ત્યારે આજે ફરીથી જટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આસપાસના ખેડૂતો 101ને જાણ કરતા 101ની ટીમ ઘટનાસ્થળે ખેતરમાં પહોંચી ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતોને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જટકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી અને સરકારનો પરિપત્રનો ઉલ્લેખ કરી ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોએ મોટું નુકસાની થવાની છે. જ્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે જગ્યા ઉપર છે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, એની બાજુમાં સરકારી જમીન આવેલી છે, તે જટકો કંપની દ્વારા સરકારની જમીનમાં વીજ થાંભલા ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે. આજે ડીસા તાલુકા ડાવસ ગામે જટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે તમામ ખેડૂતો એકત્ર થઈ ડીસાની પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી જતા વહીવટી તંત્રના પણ દોડધામ મચી જવા પામી. જોકે પ્રાંત અધિકારી હાજર ના હોય તમામ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી પાલનપુર જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા રવાના થયા હતા. ખેડૂતોએ માંગણી કરી હતી ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવાની કામગીરી અટકાવી અને સરકારી જમીન પર વીજ થાંભલા ઉભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા. મારું નામ દિનેશ બિજમતાજી ઠાકોર, હું ડાવસનો રહેવાસી છું. આ જેટકો કંપનીની જે લાઇન ચાલુ થઈ છે એ લાઇનની અંદર ખરેખર અધિકારીઓ ખૂબ તાનાશાહીથી કામ કરી રહ્યા છે. ખેડૂતોને કોઈ જાણ કર્યા વગર એમની મનમાનેથી ધોબલા નાખવાનું ચાલુ કરી દીધું છે, બરાબર. હવે જે ખેડૂતને એક વીઘો જગ્યા અને એક વીઘામાં 3 ધોબલા હતો એ કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે? હા, આવી તકલીફો ખૂબ છે ખેડૂતો માટે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનો કંઈક નિર્ણય લે. નદીના કાંઠા વિસ્તારે જગ્યા ઘણી પડી છે, ગામની આજુબાજુ જે પડતર જગ્યા ઘણી પડી છે, તેઓ લોકો લાઇન ખેંચી શકે છે ને? શા માટે કોની ખેતી લાયક જગ્યાનો બગાડો કરે છે? આ ડાવસના 22 ખેડૂતો હેરાન થાય છે આ બાબતે, બરાબર. અમે એની અનુસંધાને અહીંયા નાયબ મામલતદારમાં અહીંયા અમે આવેદનપત્ર આપી દીધું છે. જેમ બને સત્તરે એનો નિર્ણય લે સરકાર, બરાબર. બાકી પાછળ તે કોઈ બી કોઈ તકલીફ થાય તેની જવાબદારી સરકાર છે. નિરાય છે. હું ચૌધરી અમરાભાઈ રેવાભાઈ ખેડૂત આગેવાન તરીકે સરકારશ્રીને કહેવા માગું છું કે જે ભડાથા સબસ્ટેશનની અંદર જેટકો કંપની લાઇન નાખી રહી છે એ ખેડૂતોના ખેતરની અંદરથી નાખી રહી છે. અત્યારે બાજુની અંદર ગોચરની અંદર થઈ અને સીધું થાય એવું છે. એટલે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે જે જેટકો કંપનીની લાઇન નાખાય છે એ ગોચરની અંદર થઈને જાય તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવો છે. જો કરવામાં નહીં આવે તો ખેડૂતો ઉશ્કેરાશે અને ખેડૂતો જે પગલું ભરશે એ સરકારને ભોગવવું પડશે અને આની તમામ જવાબદારી સરકારશ્રીને રહેશે. કારણ કે અત્યારે ખેડૂતોની જમીન કપાયેલી છે, સરકારશ્રી એનું પૂરું વળતર પણ આપવાની માગતી નથી, કોઈ ખેડૂતને મંજૂરી પણ માગી નથી અને મંજૂરી વગર આ કામ ચાલુ કરેલું છે. એટલે આની અંદર કોઈ પણ અનિશ્ચિત બનાવ બનશે એ તમામ સરકારની જવાબદારી રહેશે. જય જવાન જય કિસાન. આનો તમે અહીંયા નહીં થાય તો તમે શું કરશો? હવે કોઈ પણ ભોગે અમારી જમીન બચાવવા માટેનો પ્રયત્ન કરીશું. કારણ કે સરકાર જાગૃત છે, એમને ખબર છે
કે ગોચરની અંદર થઈ અને જો આ લાઈન નીકળે તો ખેડૂતોના ખેતર બચી જાય એવું છે. આજની બેઠેલી સરકાર કહેતી હોય સંવેદનશીલ સરકાર છે, ખેડૂતલક્ષી સરકાર છે, તો આ નિર્ણય તાત્કાલિક લે તો ખેડૂતના હિતનો નિર્ણય છે એવી અમારી માગણી છે.